આજના આધુનિક યુગમાં ભલે સ્માર્ટફોન, ટીવી કે પછી ડિજિટલ મનોરંજનના સાધનો આવી ગયા હોય, પરંતુ આજની પેઢીના બાળકો તો ઠીક નવયુવાનો પણ રાવણ હત્તા જેવા પૌરાણિક વાદ્યથી કદાચ પરિચિત નહીં હોય. આ લુપ્ત થઈ રહેલી રાવણ હત્તાની કળાને આજે અમુક લોકો બચાવીને રાખી છે. આ કળા છેવાડાના ગામોમાં હજુ પણ યથાવત છે. આજે પણ ગુજરાતના ગામે ગામ જઈને પ્રાચીન વાદ્ય રાવણ હત્તાના અદ્ભુત સુર સાથે લોકગીત અને ભજન થકીને પોતાનું ગુજરાન ચલાવતા અને લોકોનું મનોરંજન કરીને આ કળા હજુ પણ અમુક લોકો યથાવત રાખી છે. આવા જ પ્રાચીન વાદ્ય રાવણ હત્તાના વાદક કારુભાઈ ભરતરી કહેવું છે કે આ તેમની પરંપરાગત કળા છે જેના સાથે તેઓ સંકળાયેલા છે. આ વાદક રાવણ હત્તાને વગાડીને લોકોનું ગામે ગામ જઈને મનોરંજન કરે છે અને લોકો જે બે પૈસા આપે તે થકી તેઓ પોતાનું ગુજરાન ચલાવે છે. પોતાના ગુજરાન સાથે જ તેઓએ પ્રાચીન કળાને સાચવીને રાખી છે. સરકારે પણ આ લુપ્ત થકી કળાને સાચવવા પ્રયત્ન કરવાની જરૂર છે. આને રાવણ હત્તો કહેવાય. આના સુર એટલા બહુ મીઠા નીકળે છે, જયારે પેટી બાજુ હોય, સાઉન્ડ હોય, એના કરતા આનો સુર બહુ મીઠો નીકળે છે રાવણ હત્તાનો. મારું નામ કારુભાઈ ભરતરી બાવાજી, ત્યાંથી અમારો કુર આવે છે વગાડતો બધું, ત્યાંથી હું વગાડું છું રાવણ હત્તો અને પબ્લિક ને રાજી કરું છું. ગામે ગામ જ્યાં જ્યાં હું ગાઉં છું ભજન, પબ્લિક બધી રાજી થાય છે.